વિદ્યાર્થીઓ પીયુ ઓનર્સ સ્કૂલમાં હાર્દિક સ્વાગત છે. આજે આપણે ધોરણ 3માં ભણીશું વિષય અંગ્રેજી. એમાં પ્રકરણ 1 અને 2 આપણે શીખી ગયા છીએ. 2માં આપણે ફ્રૂટ્સના નામ શીખી ગયા છીએ. હવે ચેપ્ટર 3 વેજીટેબલ્સ. વેજીટેબલ્સ એટલે શાકભાજી, બરાબર છે? શાકભાજીને અંગ્રેજીમાં કેવું હોય તો આપણે શું કહીએ? વેજીટેબલ્સ. હવે જુઓ પેજ નંબર 10, એમાં પહેલું છે ટમેટાનું ચિત્ર છે, સ્પેલિંગ આપેલું છે ટમાટો. ટમાટો એટલે ટમેટું. બીજું છે લેમન, લેમન એટલે લીંબુ. ત્રીજું છે ચીલી, ચીલી એટલે મરચું. ચોથું છે ઓનિયન, ઓનિયન એટલે ડુંગળી. પાંચમું છે બ્રિંજલ, બ્રિંજલ એટલે રીંગણ. પછી પોટેટો, પોટેટો એટલે બટાકો. છેલ્લું છે કેરટ, કેરટ એટલે ગાજર. રેડિશ, રેડિશ એટલે મૂળો. કેબીજ, કેબીજ એટલે કોબી. પીઝ, પીઝ એટલે વટાણા. લેડીઝ ફિંગર, લેડીઝ ફિંગર એટલે લીંડો. ક્યુકમ્બર, ક્યુકમ્બર એટલે કાકડી. કોલીફ્લાવર, કોલીફ્લાવર એટલે ફૂલગોબી, બરાબર છે? હવે ફન ટાઈમ, ફન ટાઈમમાં જુઓ ચિત્રમાં રંગ પૂરો અને શાકભાજીના નામ ઇંગ્લિશમાં લખો. આ કૌંસમાં તમને શાકભાજીના નામ આપેલા છે અને એની નીચે તમારે એના સ્પેલિંગ લખવાના છે, બરાબર છે? એ તમારે હોમવર્કમાં કરવાનું છે. પેજ નંબર 11, બરાબર છે? હવે જુઓ કવિતા ગાઓ, બરાબર? એમાં કવિતા ગાવાની છે. ટમેટોઝ આર રેડ, પીઝ આર ગ્રીન. એટલે ટમેટો કેવા કલરના છે? રેડ એટલે લાલ, અને વટાણા છે લીલા કલરના. અ બ્રિંજલ હેઝ અ ક્રાઉન જસ્ટ લાઈક અ ક્વીન. પોટેટોઝ આર બ્રાઉન, ઓનિયન્સ આર પિંક. કેરટ્સ હેવ જ્યુસ વિચ આઈ કેન ડ્રિંક. કેરટ્સ એટલે ગાજરનું શું થાય? જ્યુસ, એ આપણે ઠંડા પીણામાં વાપરીએ, બરાબર છે? વેજીટેબલ મેક મી હેલ્ધી એન્ડ વાઇઝ. એટલે આ બધા આપણે શાકભાજી ખાઈએ ખૂબ જ હેલ્ધી, એટલે કે ખૂબ જ આપણા સ્વાસ્થ્ય માટે એમ કે સારા, બરાબર છે? આઈ ઈટ સમ ડેલી વિથ મિલ્ક એન્ડ રાઈસ. એટલે કે તમારે ડેલી, ડેલી એટલે કે દરરોજ દૂધ અને ભાત, બરાબર છે? આ બધા શાકભાજીની સાથે દૂધ અને ભાત પણ ખાવા જોઈએ, બરાબર છે? હવે જો શબ્દવ્યૂહમાં શાકભાજીના અંગ્રેજી નામ લખો, બરાબર છે? એમાં પહેલું આપ્યું છે ફૂલગોબી, એને ઇંગ્લિશમાં લખવાનું છે. બીજું છે કોબી, ત્રીજું વટાણા, ચોથું રીંગણ અને પાંચમું છે લીંબુ. જો આ રીતે તમારે લખવાનું.
કલર્સ જોવાના છે, બરાબર છે?